વડોદરામાં યોજાયેલી યુવા શિબિરમાં પીએમ મોદીએ હુંકાર ભરતા કહ્યું કે ભારતની સફળતા યુવાનોના સામર્થ્યની સાબિતી છે અને સંસ્કાર શિબિરોથી સમાજનો ઉદય થયો છે કારેલીબા ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત યુવા શિબિરમાં પીએમ મોદી કોન્ફરન્સ થી જોડાયા હતા આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું પીએ મોદીએ કહ્યું કે વડોદરા અને કાશીએ બંને મને એકસાથે સાંસદ બનાવ્યો પીએ મોદીએ વધુમાં કહ્યું કે આજે દેશમાં સરકારના કામકાજ કરવાની રીત બદલાય છે સમાજની વિચારધારા પણ બદલાય છે અને સૌથી ખુશીની વાત એ છે કે જનતા ભાગીદારી પણ વધી છે આજે ભારત વિશ્વનું સૌથી ત્રીજા નંબરની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે કે જેનું નેતૃત્વ યુવાઓ જ કરી રહ્યા છે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આ વચ્ચે આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પ્રત્યેનો વ્યક્ત કર્યો પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલે માત્ર એક હજાર એકસો એકસઠ દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો ત્યારે આજે હાર્દિક પટેલે કહ્યું કે તે ખુલ્લા અને મને ચર્ચા કરવા પત્રકાર પરિષદના માધ્યમથી લોકો વચ્ચે આવ્યા છે આ દરમિયાન હાર્દિકે અનેક મુદ્દાને લઈને કોંગ્રેસને ઘેરી હાર્દિક કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારથી તે કોંગ્રેસમાં જોડાયો છે ત્યારથી લઈને તેને કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ સોંપાયું તે દરમિયાન તેને કોઈ જ જવાબદારી સોંપવામાં નથી આવી વધુમાં તેમણે આક્ષેપ કર્યા કે કોંગ્રેસે ક્યારેય પણ ગુજરાત કે ગુજરાતીઓના હિત વિશે વિચાર જ નથી કર્યો કોંગ્રેસ જાતિવાદી રાજનીતિ કરતી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાડ્યો સાથે જ બળાપો વ્યક્ત કરતા કહ્યું કે માત્ર સાતથી આઠ લોકો જ કોંગ્રેસને ચલાવે છે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તે ભાજપમાં જશે તેવી ચર્ચાઓને પણ જોર પકડ્યું છે પરંતુ આ અંગે સ્પષ્ટતા કરતા હાર્દિકે વધુમાં કહ્યું કે હાલ તે ભાજપમાં નથી જોડાવાનું નરેશ પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેની મુલાકાતને લઈને મોટા સમાચાર नरेश પટેલ અને કોંગ્રેસ અગ્રણી વચ્ચેની બેઠક અનિર્ણિત કોંગ્રેસ અને નરેશ પટેલ વચ્ચે ગુંચવાયો છે પેજ નરેશ પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે સમજૂતી ન થઈ હોવાની માહિતી મળી રહી છે રઘુ શર્માએ પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી નરેશ પટેલે કોંગ્રેસના નેતાઓને ચા નાસ્તો કરાવી પરત મોકલ્યા તો જ્ઞાનવાપી કેસ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે હાલમાં કેસ કોર્ટમાં છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે દરેક મંદિર પાસે મસ્જિદ કેમ નીકળે છે કોઈ જુલમખોર દ્વારા જોર જબરદસ્તી કરવામાં આવી હોવાના પ્રણામ હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે વડોદરાના કરેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંસ્કાર અભૂદ્ય શિબિરમાં યુવકોને સંબોધતા સીઆર પાટીલે કહ્યું કે જે દેશમાં રાજ સત્તા અને ધર્મ સત્તા વચ્ચે જો સુમેળ હોય તે દેશ ખૂબ આગળ વધે છે